મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નજીક આવેલા ડેમ ખાતે હાલ કંપની દ્વારા બ્લાસ્ટિંગની કામગીરી શરૂ થઈ રહી છે જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે વિયર ડેમને બિલકુલ બાજુમાં ઇન્દ્રવણા ગામ આવેલ છે જેના ખેડૂતોને આ બ્લાસ્ટિંગની કામગીરી દરમિયાન ઘણી મુસીબતો વેઠવાનો વારો આવ્યો છે તેમજ બ્લાસ્ટિંગ દરમિયાન જે પથ્થર ઉડાડવામાં આવે છે તે ગ્રામજનોના ઘરે આવીને પડે છે ગ્રામજનોનું કહેવું છે કે આ બ્લાસ્ટિંગની કામગીરીમાં કોઈની મંજૂરી થઈ રહી છે અને અમારા ગામમાં કોઈને જાનહાની થશે તો તેની જવાબદારી કોણ લેશે આ બાબતના મીડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચતા કામ કરાવતા કર્મચારીઓ ઘટના સ્થળ મૂકી ભાગી છૂટ્યા હતા અને મીડિયા દ્વારા મંજૂરી પત્રક મંગાતા મીડિયા સમક્ષ કોઈ જવાબ આપ્યો ન હતો બ્લાસ્ટિંગની કામગીરી કરતા કંપનીના

તો આનો જવાબદાર વ્યક્તિ કોણ કંપની કે ઉડાડવા વાળો કે કોણ રૂપે અકસ્માત રૂપે કોઈ પણ કંઈ પણ થાય એની જવાબદારી કોણ લેશે એવું અમે વારંવાર રજૂઆત કરી આ કંપનીને બી ગવર્મેન્ટ વાળાને પણ એ લોકો કોઈ પણ આજ અમે એવું કીધું કે લેખિતમાં અમને લેખિતમાં આપો ને તમે જવાબદારી લો તો કોઈ આ છૂટી જાય છે કે પેલો ઉડાડવા વાળો છૂટી જાય એ કંપની જાને કંપની કે ગવર્મેન્ટ દેને તો પછી અમારે શું કરવાનું અમારા ઘર ઉપર આવીને પથ્થર પડે છે ગામમાં તો એનું નુકસાન જે બી થાય તે કોઈ પણ માણસ આનો જવાબદાર તો જોઈએ ને આ લોકો આમની પાસે જઈએ ને તો એ તો પેલા જાણે આ પેલા જાણે એવું કહે છે તો હવે જવાબદારી કોઈ લેતા નથી તો પછી અમારે આમને હા અને બીજું કઈ એમ હોય ને તો પોલીસ પ્રોટેક્શન બોલાવે છે આ લોકો તો પછી અમારે શું કરવાનું બરાબર શું નામ તમારું મારું નામ મુકેશભાઈ તળવી છેલ્લા બે હજાર વીસમાં પાણી આવેલ તેમના કામ ચાલવાથી એક એક બ્લોક ચાર નંબર ખુલ્લો હોવાથી પાણી સામે પેલા મકાનો આખા એક મકાન તો પૂરેપૂરું પડી જાય છે અને એક મકાન પરવાની બિલકુલ તૈયારી છે જો અને આ લોકોએ એ લોકોનું કંઈ બી વળતર આવ્યા વગર પાછું એક પાવર હાઉસનું કામ અહીંયા કંટ્રોલ બ્લાસ્ટિંગ તરીકે ચાલુ કર્યું છે એની પરમિશન બી નથી અને આ કંટ્રોલ બ્લાસ્ટિંગની જગ્યાએ આ લોકો વેગન બ્લાસ્ટિંગ કરે છે તો એ લોકોને કેવી રીતના પરમિશન આવી અને તાલુકામાં કોઈ બી જગ્યાએ વિયર વિયરની નજીક એક કિલોમીટરની આગળ તો કંટ્રોલ બ્લાસ્ટિંગની બી પરમિશન નહીં ને વિયરની આગળ એ લોકોએ કેવી રીતના કે તમે વેગન હોલની બ્લાસ્ટિંગ આલી છે આખો ડેમ વાઇબ્રેટ થાય છે વિયર ડેમ અને આખા ઘરોમાં વીસ વીસ કિલાના પથ્થર આવે છે તે બસો બસો ઘરની વસ્તી છે તો અહીં પ્રાથમિક શાળા છોકરા જેટલા છે ગામના લોકો અવર જવર નાવા અને નદીએ જતા છે એ લોકોને કોઈ વાગી જાય એની જવાબદારી તો કોણ લે છે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો